છે પણ છે, તેલ છે, ખાંડ લાવો. ભાભી શું કરો છો એકલા એકલા? કઈ હેલ્પ કરું? ના ના, કઈ હેલ્પની જરૂર નથી. હા, જોતી હતી કે રસોડામાં શું શું વસ્તુ ઘટે છે તો લાવવાની ખબર પડે ને. ભાભી તમે રોયા છો, તમારી આંખો કેમ લાલ લાગે છે? જુઓ ને, તમને તો ખબર જ છે ને કે મારું રોવાનું કારણ તો એક જ હોય છે, એ છે તમારા ભાઈ. ભાભી સમજી શકું છું તમારી વાત, ભાઈ કોઈ વાતમાં સમજવા રાજી જ નથી. ખબર નહીં આ જુગારને પોતાનો ધંધો માને છે, બિઝનેસ માને છે, પણ એને એ ખબર કેમ નથી પડતી કે જો આટલા શોર્ટકટ રીતે પૈસા કમાતા હોત ને તો દુનિયામાં કોઈ વ્યક્તિ મહેનત કરતો જ ન હોત. સાચી વાત છે મીરાબેન, હું પણ તમારા ભાઈને એ જ સમજાવું છું કે આ જુગાર કંઈ એવો બિઝનેસ નથી કે તમે જેને ભગવાન માની રહ્યા છો. આમાં તમે કરોડપતિ થઈ જશો ને તો પણ લોકો કહેવાવાળા એટલું જ કહેશે કે આદિ જુગારીઓ છે, આ જુગારમાં બે નંબરનો ધંધો કરી લીધો હશે એટલે કરોડપતિ થઈ ગયો. આમાં તમારા કોઈ વખાણ નહીં કરે કે તમે મહેનત કરી છે. સમજો છો ભાભી તમારી વાત, તમે કોઈ જગ્યાએ ખોટા નથી. મમ્મીએ સમજાવ્યો છે, મેં સમજાવ્યો છે ને તમે પણ સમજાવો જ છો ને એને, પણ ખબર નહીં એના મગજમાં આવું શું ચાલે છે કે આ શોર્ટકટથી રૂપિયાવાળું થવું છે. અને સાચી વાત છે, હા એનું બ્રેન વોશ કરવામાં આવ્યું છે, કોઈ એનું બ્રેન વોશ કરી નાખ્યું છે, ખબર જ નથી પડતી. હા એને તો આપણા હા પરિવારની તો કંઈ પડી જ નથી. હા પરિવારનું જે થવું હોય એ થાય, બસ એને તો એકો ધૂળીને રાજા, બીજી કોઈ વાત જ ના હોય એના મોઢે. કોઈ બ્રેન વોશ ન કરી શકે ને માણસનું, કોણ કરી શકે? માણસમાં પોતામાં, માણસને પોતાને પણ તો બુદ્ધિ ચાલવી જોઈએ ને. એક કે નાનો કિકલો છે કે એનું બ્રેઇન વોશ થાય, પણ એને પોતાને જ મનથી ઈચ્છા છે કે જુગાર રમવું એટલે મહેનત ના કરવી પડે અને પૈસા આવે ને તો ઘર ચાલ્યા કરે. પણ ફક્ત જુગાર રમીએ પૈસા કમાય ભેગું નહીં થાય, માણસે જીવન જીવવા માટે ઇજ્જત આબરૂની પણ જરૂર પડે છે. સાચી વાત છે તમારી, હા બેઠા બેઠા તો રાજાના ભંડાર પણ ખૂટી ગયા હતા તો આપણે તો શું કહેવાય. સાચી વાત છે તમારી, તમારી વાત મને બરાબર સમજાઈ રહી છે. આજે તમે બે છો, કાલ બેમાંથી ત્રણ થશો, આવનારા બાળકનું પણ આ ઘરમાં કોઈ ભવિષ્ય નથી. સાચી વાત છે તમારી, હા આજે અમે બે છીએ તો પણ આદિથી હું નથી સચવાતી, તો અમારા બાળકનું ભવિષ્ય તો બહુ જ ખરાબ થશે. આના કરતાં તો હું એવું જ ઈચ્છું છું કે અમે બાળક જ ના કરીએ, અરે કોઈકને આ દુનિયામાં લાવીને આવી બખ્તર જેવી જિંદગી ના આપી શકીએ ને. ભાભી મને તો એ નથી સમજાતું કે તમે આટલા સારા છો છતાં પણ તમારા જીવનમાં આવું કેમ? મારા નસીબમાં લખ્યું હશે ને આવું, ત્યારે જ ને, નહીં તો આટલા ટાઈમથી હું આદિને સમજાવતી આવું છું કે તમે બિઝનેસ કરો, અરે આપણાથી બિઝનેસ ના થાય તો કંઈ નહીં, નાની મોટી જોબ કરી લો ને, એનાથી પણ આપણું ઘરનું ગુજરાન ચાલશે. આ જોબમાં 30-25 હજાર પગાર હોય ને તો પણ આરામથી ઘર ચાલી જશે આપણું. ભાભી નહીં, મેં પણ ભાઈને ઘણી વખત કહ્યું છે કે એવું હોય તો હું પણ જોબ કરીશ, બંને ભાઈ બહેન મળીને ઘર ચલાવીશું ને તો ઘર આપોઆપ ચાલશે. પણ નહીં, એ મને તો ક્યાંય જવા નથી દેતો, મારે તો ઘરમાં જ રહેવાનું. ખબર નહીં એનું માનવાનું એવું છે કે સ્ત્રીઓએ બહાર કમાવા ના જવું જોઈએ, પુરુષોની ઇજ્જત ઓછી થાય. સાચી વાત છે, હા ખબર નહીં આપ આદિને ક્યારે ભાન આવશે. અરે મને તો એ જ ડર લાગે છે કે જ્યારે એને ભાન આવશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે, ત્યારે નો થવાની થઈ ગઈ હશે. ભાભી તમે એક કામ કરો ને, શું થોડા દિવસ તમારા મમ્મીના ઘરે જતા રહો. ના, મારે મારા મમ્મીના ઘરે નથી જવું, જો હું અહીંયા પરિસ્થિતિઓથી હારીને મારા મમ્મીના ઘરે જઈશ ને તો પછી હું આવું બધું ક્યારેય સહન નહીં કરી શકું. અત્યારે મારે આ સહન કરવા માટે હિંમત જોઈએ છે ને, કંઈ વાંધો નહીં હું સહન કરી લઈશ. પ્લીઝ ભાભી રડતા નહીં, તમારાથી કામ થાય તો કરો, બાકી હું કરી નાખીશ. થઈ જશે, તમે ચિંતા નહીં કરતા. હવે તું મને કહે કે શું વાત છે, તું ક્યારની આમણામાં આવી, ક્યારની તારું મને ચૂપચાપ આમણામાં બેઠી છો તો મને કેમ ખબર પડશે કે હું વાંધો છે એમ? તમને તો ખબર જ છે ને કે હું વારંવાર ઘરમાં શું કામ આવું છું, અહીંયા એક ને એક ફરિયાદ હોય છે, અમારા દીકરા આદિત્યની ખબર નથી પડતી કે આદિત્યને કઈ રીતે સમજાવવો. હા કેટલોક સમજાવ્યો એને પણ એની આદત સુધારતો નથી,
તમે મને એમ કહો કે આજે જુગારની આદત લાગી ગઈ છે એ સારી છે? અરે મારા બનેવીના ગુજરી ગયા પછી આદિત્યને કેટલી વાર મેં એના અહીંયા મોટો કર્યો, પછી મને એમ થયો, પછી મને એમ થયું કે હવે એના લગ્ન કરી દઉં તો એ સુધરી જાય, તો લગ્ન કરી દીધા તો એને જુગાર રમવાની આદત તો કોઈ દિવસ ન ગઈ. અરે ચાર વાર તો મેં ઓલા કોઈક અશોક કોટીભાઈથી રૂપિયા લઈ આવ્યો હતો, એને મેં રૂપિયા આપી દીધા. મેં તો તમારા પર આશા રાખી હતી કે તમે આદિત્યને સુધારો, એ જ કહેવા આવી છું કે મારા મનાવે અને મારા કહીએ કાંઈ નથી થવાનું. તમે એને બે શબ્દ કહો કે તું આ કરે છે ખોટું કરે છે, આમનામ તો માથે દેવું પણ કરી દીધું છે એને. અરે એ કહે હવે થોડો નાનો છે અને હવે મારે સમજાવવાથી સમજે એમ નથી, એને હવે બે લાફા મારવાની જરૂર છે. હવે આ ઘરમાં એક જવાન બેન છે, એના લગ્ન કરી દીધા, એની વહુ છે અને મારે એને લાફો મારવો છે ને, મને સારું ન લાગે. પણ એને પોતાને જ ખુદને સમજવું નથી, એને એમ જ છે કે જુગાર રમવાથી છે ને હું રૂપિયાળો થઈ જાય, જુગાર રમવાથી હું રૂપિયાળો થઈ જાય. પણ એને એ નથી ખબર કે શોર્ટકટથી રૂપિયા ક્યારેય નથી મળતા, અમુકના જાય જ છે. આ અશોક કોટી જેવા કમાયામાં લ્યો, એની પાસે રૂપિયા લાવ્યા ને એ ખબર છે કેવો ખતરનાક આદમી છે? વ્યાજે પૈસા લઈ આવે છે. ઘણી વખત કહ્યું છે કે તારા કારણે તો તારા પપ્પાનો જીવ ગયો છે અને એના બાપના મરણની પાછળ આદિત્યનું જ કારણ છે. કેટલું દેવું કરી નાખ્યું, લોકો ઉઘરાણી કરવા સવાર સાંજ ઘરના દરવાજા ખખડાવે છે, ક્યાંથી રૂપિયા લાવવા? અને છે ને મને તો એમ લાગે એને કંઈક છે ને એક પૂરી જોઈએ કંઈક રૂમમાં, તમે તારે ભલે કમાય નહીં ને તો કાંઈ વાંધો નહીં, એની કમાણી એક રૂપિયો આપણે નથી જોતી, હું તમે તારે આખા વરાહનો દાણા પાણી નાખી જાય. પાંચ વર્ષનો દીકરો હોય ને તેને સુધારવા માટે રૂમમાં પૂરી દઈએ તો સુધરી જાય, પણ જ્યારે હા ઉંમર લાયક થઈ જાય છે, ઘરમાં પત્ની આવી જાય છે, ત્યારે સુધારવામાં બહુ મુશ્કેલ થાય છે. અરે એને એ ભાન નથી કે ઓલી જવાન બેન ઘરમાં બેઠી છે, કાલ સવારે હવે એના લગ્નએ કરવાના છે, એના રૂપિયા એ ક્યાંથી લાવશે આમણામ કરશે તો? પણ હું શું કહું છું કે તમે તમારા ભાણિયાને કંઈક શિખામણ આપો ને, મને ખાતરી છે કે તમારી વાત માનશે જ. એક કામ કરીને એને છે ને કંઈક બહાર મોકલી દે. ક્યાં મોકલું? એને કોઈ ઓળખતું જ ન હોય એવી જગ્યાએ કંઈક મોકલી દેવી ને તો કોઈ એને રૂપિયા તો આપે નહીં. પણ એકનો એક દીકરો છે અને દીકરાને મારાથી અડગો કરો કોઈ માની જીવ. આમણામ એટલી બધી મમતાના આવેશમાં છે ને એટલી બધી ડૂબી નહીં જા કે આ મકાને વેસવાનો વારો આવશે. હવે મકાન એક છે તમારે નાનું એવું, એ તો રહેવા જો, નકર આને જો આમણા છૂટો દૂર આપશો ને તો મકાને હોતે ને વેસાઈ જાય ને ઘરમાં જવાન બેનના લગ્ન આવીને ઊભા રહી જાય. આજકાલના છોકરાઓ ખબર નહીં એ સમજતા નથી કે આ જુગા સટ્ટો એ બધું ખોટું છે. કહેવાય છે કે રંગ એવો સંગ, મિત્રો સારા મળે ને તો સારા સંસ્કાર આવે, અને જો આવા મળે ને તો અશોક જેવા છોકરાઓ બગડી જાય છે. આ છે ને એ હવે તો સુધરે, જો એના મનથી સુધરે ને તો જ, બાકી હું કહું તું કે ગમે કોઈ કે બાકી એ ક્યારેય નહીં સુધરે. એને એમ થાય ને કે હું જે કરું છું ને એ હાવ ખોટું છે, મારે જુગાર ન રમવો જોઈએ, એને એમ થાય એની ભૂલ સમજાય ને તો એ માણસ સુધરે, બાકી એ સુધરવાનું નામ નહીં લઈ જા. મને તો એમ હતું કે મારી ઉંમર થશે અને મારો દીકરો જુવાન થશે ને તો મને સાચવશે, પણ શું ખબર હતી કે આવા જુગારની આદતે ચડી જશે, એના કારણે એના બાપનો જીવ ગયો તો પણ એને સેજ પણ અસર નથી થતી કે મારી માં શું કરશે હવે, મારો આધાર જ મારો દીકરો છે. અરે એ હું આપણો આધાર બનવાનો, એ એને પોતાનો આધાર એ પોતે નથી બની શકતો, એમાં એ આપણો હું આધાર બનવાનો? આશા મૂકી દે હવે એને. અત્યાર સુધી કેટલી જગ્યાએ મેં વાત કરી કે મારા અશોક માટે કોઈ છોકરી હોય તો કે મારે એને પરણાવવો છે, બધા એટલે બધા એમ કહે છે પહેલાં તમારા દીકરાને તો સુધારો, કંઈ કામ ધંધે લગાડો, પછી દીકરી કોક દે. અશોક, હા આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યો?
વાતજી છે ને, વાતજી છે એટલે સિરીઝ ગોઠવું છું, સમજાય? એક હરખી એ કાંઈ ગોઠવવી નથી, પણ એ કે ના આટલા બધા લાઈવો ક્યાંથી આવ્યા, ક્યાંથી આટલા રૂપિયા? જુગાડમાંથી. જુગાડ? એટલે તું ક્યારેય નહીં સુધરે હે ને બેટા, નોકરી ધંધો તો કરીશ જ નહીં. આ ધંધો આવડો મોટો કરું છું એ તમને નથી દેખાતો, અને આ ધંધો એક દી તને સળિયા ગણાવશે એ તને નથી દેખાતું, એ મને દેખાય છે. ભાઈ સળિયા હું ગણાવે? અને તમે બહુ બહુ કરો છો ને, હે બહુ જલ્દીથી આપણા ઘરે આવવાની છે. બહુ આવવાની છે? હા, તમે થાળી લઈને તૈયાર રહેજો. એલા પણ એમ ક્યાંથી બહુ આવી જવાની છે? આ ઓલા રમેશભાઈને મેં કીધું તું કે કોઈ દીકરી હોય તો કહે ને મારા દીકરા વેરે કરવું છે એનું, તો એ કહે છે કે પહેલાં તમારા છોકરાને સુધારો, એને કયો કંઈક નોકરી ધંધો કરે, બે પૈસા કમાઈને લાવે તો કોક દીકરી દે. બે પૈસા નહીં, લાખો રૂપિયા કમાય છે એમ કહેવાય, સમજ્યા? લાખો રૂપિયા કમાય છે. લાખો રૂપિયા તો પૂછે જ ખરા ને કે ક્યાંથી લાવે છે, અને આ તારા જુગારના રૂપિયા તો મને નથી જોતા, હું ભૂખે મરી જઈશ, પણ તારો આ એકે રૂપિયો મને જોતો નથી. તમને દેવાય એવો છે? તમારે ફેંકી દઈશ, હું ચૂલામ નાખીને બાળી નાખીશ. તારે જે કરવું એ કર, મારા ઘરમાં તારો આ ખોટો રૂપિયો તો જોતો જ નથી. કેટલાય બિચારા નાના નાના લોકોને હૈયા બાળીને ને નિહાકા લઈને તું આ પૈસા લાવ્યો હોઈશ, એવાના નિહાકાના પૈસા મારે નથી જોતા. આ નિહાકાના નથી, આ મારા પૈસા છે, સમજ્યા? આમાં જો પેલો અતુલ રહ્યો ને, એ જુગાર રમવા આવ્યો ને, તો એણે મકાન 15 દીમાં એણે મકાન કરી લીધું, એટલા જીત્યો, સમજ્યા? બધા એના નસીબે એવા હોય, અને જીત્યો એ મકાન કેટલા દી રહેશે ને એ તું જોજે. કોઈના નિહાકાના પૈસા લઈને નાના કોઈ નાના માણા બિચારા ઘર કેમ ચલાવતા હોય, અને આ રમી રમીને આ તને પૈસા આપે ને એ હારતા જાય. મારે જોતા જ નથી હો તારા આ રૂપિયા. હું નથી જોતા, મજા આવે પવન નહીં એમ. હવે તું એકલો ખા, તું અત્યારે આ પવન ખા, અને પછી તું મને સામે દેખાય જ છે સળિયા પાછળ, પછી જેલનો પવન ખાજે. એવું કાંઈ ન હોય, હવે તમને એકવાર કહું છું તો ખબર નથી પડતી? નથી પડતી, નથી પડતી, કારણ કે તું નાનો છે કે હું નાની છું. મેં દુનિયા જોઈ છે, કંઈ કેટલાયના ઘર બરબાદ થતા જોયા છે આ જુગારમાં, જુગારમાં. એ પછી બીજા બરબાદ થવા આવતા હોય એમાં આપણે શું કરવી બોલો? શું કરીએ એટલે? આ તે જ ધંધો ચાલુ કર્યો છે, એટલે બિચારા બે પૈસાની આશા એ આવે ને તને આટલા લાખો રૂપિયા દઈ જાય. અત્યારે બધું એવું ચાલે, સમજ્યા? કાંઈ નથી ચાલતું. આ અમે આખી જિંદગી મહેનત કરીને કમાયા ને જીવ્યા ને જીવીએ છીએ હજીએ. અમારે તો ક્યારેય જુગાર રમવાની જરૂર ન પડી, રોટલો જોઈ તો રોટલો મળી રહી છે. શોર્ટકટ કહેવાય આને, શોર્ટકટ. એ તારો શોર્ટકટ એકવાર તને બહુ લાંબો પડવાનો છે. એવી છોકરી લાવવાનો છે આમ, તમે જ નહીં ખાલી, આ આખી સોસાયટી છે ને, આખી સોસાયટી ઈ આમ આખું ફાડી ફાડીને જોતી રહે. કયો બાપ એવો હશે કે આવા જુગારિયાને એવી દીકરી દે જે લોકો એને જોઈ રહે? રૂપરૂપનો અંબાર કા? રૂપરૂપનો પૈસો હોય ને એટલે રૂપરૂપનો અંબાર હું એનથી નહીં, કદાચ જે આવતું હોય ને એ આવી જાય. ન આવે, સમજ્યા? ન આવે. મહેનતની કમાણીમાં એવી છોકરીઓ નથી મળતી, તો આ તારા જુગારના પૈસામાં એવી મળતી હોય? મળે મળે એમાં તમને ન ખબર પડે, સમજ્યા? તમે ખાલી જોતા જાઓ બા. જોતી જ જાઉં છું કે આજે તું અહીંયા બેઠો છે, અને થોડાક દી પછી તું ત્યાં હોઈશ તારે સાસરે સળિયા પાછળ. આમાં તમને તને ન ખબર પડે બા. મારે નથી ખબર પાડવી, સમજ્યા? બાકી જવો તમે, થોડાક દી જવા જો, એટલે હું તમને કહું કે જોયું મેં કીધું તું ને જોઈ લ્યો. મારે આ બધું કાંઈ જોવું નથી, તું જાણે ને તારો આ ખોટો રૂપિયો જાણે. મારે તો આ આ તારો એ ખોટો રૂપિયો ને તું મારો ખોટો રૂપિયો, ક્યાંય હાલવાનું નથી. હું હાથો છું ને આ રૂપિયો હાથો. હા જા તો અહીંયાથી તળ. હાલો તો હું જાઉં છું, બરોબર ઓફિસ બાજુ જાઉં. બીજું હું તમારે નથી હાસવાના. મારે નથી જોતા તારો ખોટો રૂપિયો, મારે તો ધોળે ધર્મે ન જોઈએ,
હું ભૂખી રહેવાનું પસંદ કરીશ, પણ તારો આ ખોટો રૂપિયો નથી જોતો, કોઈના નિહાકાના રૂપિયા. હાલો હું જાઉં. હા હા, મળી જશે. આ ચો કોટી નામ છે મારું. હા, અઠવાડિયામાં 4 વાર કોટી પહેરેલી જ રાખું છું. હા હા, મૂકો. કંઈ નહીં, એક અગત્યનું કામ છે. હા, અશોક કોટી કરે બધાને ખોટી. લાવ્યો શું? વાતચીત બાદ તમને ફાયદાની વાત કરું એટલે તમે માની જશો. એક વાત કહું, આ સોસાયટીમાં અમારા પાછળથી વાતો શું કરે ખબર? કે આનો મોટો પૈસા વાળો હોય એવું લાગતું જ નથી, પણ એને નથી ખબર કે પૈસા વાળાનું સિમ્બોલ અહીંયા લાગેલું હોય. કિસ્મત. વાહ વાહ અશોક શેઠ, વાહ. તમને ભગવાને આટલું આપ્યું છે એટલે તમે આટલું બોલી શકો છો. અમને નથી આપ્યું એટલે અમે નથી બોલતા, બાકી અમે કહેત કે મારી કિસ્મત છે. મેં ઘણાને બોલતા બંધ કરેલા છે. હા, મહિલો મહિલાને તો ઓળખ ને. હા જુઓ શેઠ, આ તમને બહાર એટલા માટે મળવા બોલાવ્યા કે આ ત્યાં તમારા બધા પેલા તમે રાખેલા છે ને, તમારા સાહુકારો બધા. હા હા, એ હાલતા ને ચાલતા બધા પૈસા માગ્યા કરે છે મારી પાસે. આ પૈસા ના આપું તો તમારી પેલી અલી રૂમ કાળી ઓરડી ત્યાં મને ખબર છે શું થાય છે, અને હું હજી માર ખાવા નથી માંગતો. જુઓ અશોક શેઠ, છેલ્લી વાર મને એક 10 લાખ રૂપિયા આપો. 10 લાખ અત્યાર સુધીના કેટલા થયા છે? 25 લાખ થયા છે ને, કે વધારે? 25 ની આજુબાજુ હોય છે. આ બુકમાં જોઈને કહી દેજો ને, સાથે હિસાબ કરી લેશું. પણ જુઓ, મારી કોટી ના પાડે છે. અરે કોટીના બટન બંધ કરો એટલે હા પાડે. જુઓ અશોક શેઠ, આ પ્રેમથી કોટીને કહેવાનું કે મારી મરજી વિરુદ્ધ તારે હલવાની જરૂર નથી. અને હું શું કહું છું શેઠ, એકવાર મને પૈસા આપો. આ વખતે પેલી 3 દૂડીને જો ન પાડું ને તો તમે કયો હારી જાઓ. અત્યાર સુધીમાં 3 દૂડી કોઈ દી પડી છે? હવે હું 3 એકાની આશા નથી રાખતો, પણ એ દૂડીની સામે 3 તીડી તો કાઢું જ તે. 3 તીડી કાઢવામાં પછી ધ્યાન રાખજે. હા હા, જુઓ તમારા પૈસા છે ને હું ગમે ત્યાંથી પાછા આપીશ. ગમે ત્યાંથી એટલે ગમે ત્યાંથી, મારી જવાબદારી. એકવાર મારા પર ભરોસો કરી લ્યો અને પછી તમે કહેશો ને એ કરવા તૈયાર છું. જુઓ, મારા નામે મારું ઘર નથી, કાંઈ નથી, પણ હું છું. મારા ઘરમાં મારી માં, મારી બેન અને મારી ઘરવાળી, આ ત્રણેય લોકોને એમ છે કે હું જુગારમાં ક્યારેય રૂપિયા નહીં કમાઈ શકું, ક્યારેય જીતી નહીં શકું. આ તમે જ કહો ને, તમે પણ જુગારમાંથી જ તો રૂપિયો ભેગો કર્યો છે. આટલો રૂપિયો ભેગો કર્યો આમ નમ થયો? હે, તમે તમારા પરિવારના સભ્યોને બતાવી દીધું એમ હું પણ તમારી જેમ અશોક કોટી ના બની શકું તો કાંઈ નહીં, પણ આદિ ગોટી તો બની શકું ને. હા, બની શકે, પણ હું કહું, મારો જન્મ થયો ને ત્યારે આમાં લખેલું આવ્યું હતું જુગારી દારૂડિયો. મારામાં લખી દો ને આમ છાપ મારી આપણો લેણા વાળો, એમ લખેલું. તું રહેવા દે આ બધું. હા, આ ખાલી બોલવું હેલું છે, બાકી છે ને સમજી ગયો તો. તમને એમ છે ને કે મારી પાસેથી પૈસા કેમ કઢાવશો? આને મારશું તો ભાગી જશે, હે, આ શહેર છોડીને જતો રહેશે. પૈસા હું તમારા આપીને જઈશ, તમે કંઈ પણ માગી શકો છો. હા, જ્યારે તમે મારી પાસે કિડની લીવર ગમે તે માગશો ને ફેંકીને ઘા કરી દઈશ બસ, પણ તમારા પૈસા તમને વસૂલ કરાવીને જ પછી જ જઈશ. કંઈ વાંધો નહીં, પણ એક વાત યાદ રાખજે, તું અત્યારે પૈસા લેવા જાજે ઓફિસે, મારું નામ આપજે, હું ફોન કરી દઈશ. મારશે નહીં ને? મારશે નહીં, તારું સ્વાગત કરશે, તને ઠંડુ પાસે, પછી પૈસા આપશે અને તને એક કાગળ આપશે, એમાં તું સાઈન કરી આપજે. વાંચીને કે વાંચ્યા વગર? અરે વાંચજે ને, વાંચવું હોય તો, બાકી વાંચવાની કાંઈ જરૂર નથી એટલી બધી. હા તો કરી દઈશ ને સાહેબ, તમે કહેશો ત્યાં અશોક શેઠ સાહેબ કરી દઈશ. આભાર તમારો. 10 લાખ રૂપિયા એકવાર આપો ને, હમણાં જ ઓલી 3 દૂડીને ફોન કરું અને બેઠક ગોઠવું. ગોઠવો બેઠક, પણ એમાં બેઠકમાં ઉઠક ન થઈ જાય. આ વખતે ફાઇનલી નહીં થાય, કારણ કે 5 જણા ભેગા થવાના છીએ,
દસ દસ લાખ રૂપિયા લઈને, એટલે ટોટલ રૂપિયો થયો 50 લાખ. 50 લાખ એ 50 લાખ હું જીતીને ત્યાંથી રપુ ચક્કર તમારા પૈસા વ્યાજ સહિત 40 લાખ રૂપિયા પાછા, પછી 10 લાખ વધશે ને એમાંથી બનીશ કરોડપતિ. વિચાર સારા છે, મારી જે વાત છે. જા તો અત્યારે હું ફોન કરી દઉં છું, ઓફિસે જા, પૈસા લઈ આવ, સાઈન કરી દેજે. હા સેઠ. હા, આ શું બોલ્યો? એની બેન છે, એની મમ્મી છે અને એની ઘરવાળી બેન. મમ્મી, તમે અહીંયા? તમારે કંઈ કામ હતું, તમારે કંઈ જોઈતું હતું તો મને કહેવાય ને, હું તમને આપી જાત ને. કેમ રસોડામાં ઊભી ઊભી શું વિચારમાં પડી ગઈ હતી? અને તારી આંખમાં આંસુ, જાણું છું કે તું જે દુઃખમાં અત્યારે પસાર થઈ રહી છે ને, એ તારી પરિસ્થિતિને બરાબર જાણું છું. સાચી વાત છે મમ્મી તમારી. હા, મારી પરિસ્થિતિ તમે સમજો છો, મીરાબેન સમજે છે, બધા જ સમજે છે, પણ આદિ, આદિ તો સમજવાનું નામ જ નથી લેતા. ખબર નહીં એને શું ધારી છે, એને શું કરવું છે. ધારી શું હોય? પોતાની પત્નીને હેરાન કરવી, પોતાની માને હેરાન કરવી. કેટલી વાર સમજાવ્યો છે કે તું આ જુગાર રમવાનું મૂકી દે, જુગાર એ સારી આદત નથી. ખબર નથી પડતી કે આ છોકરો કોઈની વાત નથી માનતો. સાચી વાત છે મમ્મી તમે. હવે તો જુગાર સાથે દારૂ પણ પીને આવે છે. માણસને એક લત લાગે ને તો બીજી લત આપોઆપ આવી જાય છે. જુગાર રમતા હોય તો દારૂ પીતા જ હોય ને બેટા. પણ મને તારો વિચાર આવે છે. મારી જિંદગી તો પૂરી થવા આવી, મારું તો જે થવાનું એ થશે, પણ તું કેવી રીતના જીવી શકીશ? મમ્મી, જ્યાં સુધી સહન થશે ને ત્યાં સુધી હું સહન કરીશ, અને નહીં થાય ને તો હું મારા પિયર પણ નહીં જોઉં, અને હું એવું નહીં કરું કે આ ઘરની ઇજ્જતને ઠેસ પહોંચે. હું મરી જઈશ. હેતલ, આ શું બોલે છે? આત્મહત્યા એ કોઈ નિવારણ નથી. હું છું ને, હું તને સાચવીશ, મારા દીકરાને ઘરમાંથી કાઢી મૂકીશ, પણ તને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. ઘણો સમજાવું છું, મારા ભાઈને પણ વાત કરી છે મેં કે આદિત્યને સમજાવે. આદિત્યના કારણે જ તારા સસરાનો જીવ ગયો છે, છતાં પણ એને કોઈ અસર નથી થતી. સાચી વાત છે મમ્મી. હા, એક દીકરો જ એક બાપનો જીવ લઈ શકે, આવું ક્યાંનું હોય છે? ક્યાંયનું નહીં. આપણા ઘરે તો નવાઈનું છે. મને તો એ નથી સમજાતું કે કેટલા ટાઈમ સુધી આવા ભવાડા ચાલશે આપણા ઘરે, અને આજુબાજુવાળા આપણી મજાક ઉડાવી જાય છે ને અલગથી. પણ નહીં, આજુબાજુવાળું તો એક બાજુ રહ્યું, પણ એને આપણા ઘરનું વિચારવું જોઈએ. એને એવું છે કે જુગાર રમીને હું ખૂબ પૈસો કમાઈશ અને નાના મકાનમાંથી આલિશાન બંગલામાં રહેવા જઈશ, પણ એ ખબર નથી કે આ જુગારમાં તો ભલ ભલા રોડ પર આવી ગયા છે. મહાભારતમાં શું થયું હતું જુગારના કારણે? એ જ પરિસ્થિતિ થાય બધાની. કઈ નહીં, એ જે દિવસે હારી જશે ને એ દિવસે મને પણ વેચી નાખશે, પણ એનો જુગાર નહીં મૂકે. હેતલ, તો મને ખબર છે, અને જો મમ્મી એવું કરે ને એ જ પહેલા
એ પેલા હું મારો જીવ ટુકાવી દઈશ, પણ હું મારી કહ્યું તો ખરા હેતલ, તો હું કઈ નહીં કરે અને એવી પરિસ્થિતિ હું નહીં ઊભી થવા દઉં કે જુગારમાં તને હારી જાય, સમજી? તો હું શું કરું મમ્મી, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હા જીવવું તો ઝેર જેવું થઈ ગયું છે, હા એક મળતાની જેમ જીવવું ને એની કરતા તો મારી જવું સારું. બસ કરે દીકરા, આ છોકરો કયા જન્મનો વેર વાળવા આવ્યો છે ખબર નથી. માવતરને દીકરાની આશા હોય પણ આ દીકરો કઈ સમજતો નથી. અશોક શેઠ આ વખતે વાત મારી માની જાય તો સારું, જો નહીં માને તો ખબર નહીં શું થશે. એક તો એમ પણ તકલીફમાં છું અને રૂપિયા ઉપર રૂપિયા હારી ગયો છું. સલું સમજાતું નથી કે કરવું શું મારે. હે ભગવાન, ચાવી લેજે આજે મને. હા આવે છે અશોક શેઠ. લાવો. જોખો સાચું કહું તો હું બધા રૂપિયા હારી ગયો છું. હું જીત્યો હતો પણ મને લાગે છે કે હા આ ત્રણ દૂડીએ મારી સાથે ધક્કો કર્યો હોય, કંઈક તો ખોટું કર્યું છે. અશોક શેઠ હું જીત્યો પણ હતો, છતાંય એન ટાઈમે હું હારી કેમ જાઉં છું એ ખબર નથી પડતી મને. કિસ્મત, માણસના કિસ્મત હોય ને તોય ખાલી પંજામાં 2 કરોડ જીતે. જુઓ હા અશોક શેઠ, માફ કરજો પણ હું તમારા રૂપિયા તમને પાછા આપી દઈશ. હા તે આપવા તો પડે જ ને, બરોબર, પણ અત્યારે મારી પાસે કંઈ નથી. હા ઘરમાં અત્યારે ખાવા પીવાના પણ વાંધા પડી ગયા છે, આ ઘરના બધા સભ્યો પણ રોકોકળ કરે છે, અમારી પત્ની પણ મારાથી નારાજ છે, મારી બેન મારી સાથે વાત નથી કરતી, મારી મમ્મી પણ હા મને અવારનવાર સલાહ સૂચનો આપ્યા કરે છે, સરખા મોઢે પણ નથી બોલાવતા. હવે તું મારી હામે જોઈન મારું નામ તો લે, હું નારાજ જ છું, મને પૈસા આપી દે એટલે હું ખુશ થઈ જાઉં. એક વર્ષની અંદર તમને તમારા રૂપિયા મળી જશે, હું ગમે ત્યાં નાની અમથી નોકરી ગોતી લઈશ અને ધીમે ધીમે કરીને તમારા રૂપિયા આપી દઈશ. એક વર્ષ એટલે 365 દિવસ, એમાંથી હું દિવસ બાદ કરું એટલા દિવસમાં આપી દઈશ. હા 365 દિવસમાંથી 367 દિવસ બાદ એક દિવસમાં મારે પૈસા જોઈએ. હા શું બોલો છો તમે, એક દિવસમાં ક્યાંથી આટલા બધા રૂપિયા લાવું? તમે મને કટકે કટકે રૂપિયા આપતા હતા અને અત્યારે તમે એક સાથે બધા રૂપિયા માગો તો થોડો હું આપી શકું. તું મને પણ કટકે કટકે જ આપજે, સવારે બપોરે સાંજે થઈ ગયા કટકે કટકે. સવાર બપોર સાંજ સુધીમાં નથી આપી શકું, એ તમે સમજવાની કોશિશ કરો. એવું હોય તો હું મારી એક કિડની વેચી નાખું. હા જે કંઈ પણ રૂપિયા આવે એ થોડા ઘણા તો આવશે જ ને. એ કિડની તું ક્યારેક લેતો હોતી ને, એ કિડની નો હાલે મારે. અષ્ટપુષ્ટ તંદુરસ્ત હોય ને એને કિડની હાલે. પણ તમારા રૂપિયા નહીં આપું તો? હા તો તું તો જો હું થમકે નહીં મારું, પણ તું મને મારતો નહીં. હા મારે મારા રૂપિયા એક દિવસમાં જ જોઈ. અશોક શેઠ હાથ ઉપાડતા મને પણ આવડે છે, પ્લીઝ મહેરબાની કરીને હું મેં તમને કીધું ને કે વર્ષ દિવસમાં તમારા રૂપિયા આપી દઈશ તો આપી દઈશ ને. વર્ષ દિવસમાં નહીં, મારે એક જ દિવસમાં મારા રૂપિયા જોઈ. ક્યાંથી આપું તમારા રૂપિયા? ગમે એનાથી મારા રૂપિયા જોઈ, નહીતર પછી તારું ઘર સળગાવતા વાર નહીં લાગે. તને તું તો જીવતો નહીં રે, પણ હારો હાર તારા ઘરવાળા પણ રાખ થઈ જશે. જુઓ અમે એવું કઈ નહીં કરો. એ ભાઈ બધું તું અહીંયા ત્રણ દોડી, આ બધું તારા લીધે થયું છે કે ને અશોક શેઠ ને?
કે હંમેશા દર વખતે છેલ્લે તું કઈ કરે છે ચીટિંગ, અને એના લીધે હું જેટલા પણ રૂપિયા જીતો હોઈશ ને બધા હારી જાઉં છું. ઓહો હો, તમે પૈસા માંગો છો? હા, પૈસા હું કેમ માંગો છો? વાત થઈ હતી એ માંગી લો. હા, એક રસ્તો છે. વાત થઈ હતી એટલે? તમે લોકો આવી રીતે કેમ વાત કરો છો? અને તું અમને ઓળખે છે? હા, મારા ગ્રાહક બધા જાતા આવતા હોય ને પૈસા લેવા જમવા વાળા. હા, મારી વાત સાંભળ તું. હું તને જે કહું એ તારે કરવાનું. હા, હું બધું કરવા માટે તૈયાર છું. તમે ખાલી મને છે ને માફ કરો, મારી ફેમિલીને છોડી દેજો પ્લીઝ. મારા ફેમિલી મેમ્બરને કંઈ ના થવું જોઈએ, એમનો કોઈનો કંઈ જ માંગ નથી. પૈસા મેં લીધા હતા, તમે મારી પાસે જેમ ઉઘરાવવા માંગતા એમ ઉઘરાવજો. હા, પણ મને મારીને નહીં. તો વાત સાંભળ મારી, તો સાંભળ મારી વાત. જો તારું બધું જા લેણું છે ને બધું માફ કરી દઉં, ખાલી તારી બેનને છે ને મને હોપી દે. હે? હા, એટલે વેચી દે, પૈસાના બદલે વેચી દે. હમ, અશોક શેઠ આ શું બોલે તું? હા, મારી બેનને વેચી દઉં એટલે? હા, 40 લાખ. 40 લાખ છે, વિચાર શું કરે છે? તારી બેનને હું જરા પણ દુઃખ નહીં આવવા દઉં, રાણીની જેમ રાખીશ, રાણીની જેમ. શેઠના ઘરમાં રહે, ખુશ રહેશે. હા, બોલ. ઉપર કેટલા રૂપિયા આપશો? 20. હા, પણ અશોક શેઠ. હા, હું મારી બેનને કેવી રીતે તમારી પાસે મોકલું? હા, તો મારી વાત સાંભળ. ઠીક છે, સમજી ગયો, પણ મારું બધું લેણું માફ અને ઉપરથી પૈસા આપવા પડશે. અને હા, અમારી બેન સાથે લગ્ન કરીને રહેવું પડશે. ડન ડન. શું કહેવાય? ડન ડન. આજ મેણું ભાંગી ગયું. હા, વાહ ભાઈ વાહ. મારા બા મારી વાહે પડી ગયા હતા કે ઘરવાળી નથી મળતી, નથી મળતી. હવે મળી ગયો. થેન્ક યુ.